નમસ્કાર મિત્રો, માતૃભાષા અભિયાન પર આપ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાધ્યાપક ડોક્ટર ભદ્રાયુભાઈ વંશરાજનીજી આજે આપણી સાથે ઉપસ્થિત છે. પૂજ્ય મોરારી બાપુ, જેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે, અને જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ, જેમને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહીને સન્માને છે, તેવા ભદ્રાયુભાઈ આજે આપણી સાથે છે. મને લાગે છે કે વિશેષ પરિચય ન આપતા આપણે સૌ કોઈ એમને જાણીએ છીએ, પણ આપણો જે મુખ્ય વિષય છે શિક્ષણ અને માતૃભાષા, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ. સૌથી પહેલા તો માતૃભાષા અભિયાન વતી હું કિશન કલ્યાણી સાહેબ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું, અને મને બહુ આનંદ થશે કે આજની જે ચર્ચા છે, આજનો જે સંવાદ છે, એમાંથી અમારી નવી પેઢી કંઈક નવો વિચાર બીજ લઈને જશે. તો આપણે શરૂઆત જ સર ત્યાંથી કરીએ કે ભાષા અને શિક્ષણનો શું અનુબંધ હોઈ શકે? આપણે એટલું યાદ કરવું જોઈએ કે બાળક જન્મે છે ત્યારે એની આંખ બંધ હોય છે, એની જીભ એટલે કે બોલવું બંધ હોય છે, પણ એની શ્રવણેન્દ્રિય કાન ખુલ્લા હોય છે. એટલે એમ કહેવાય કે જ્યારે બાળકના કૌશલ્યોનો વિકાસનો પ્રશ્ન આવે ત્યારે પહેલા એને સાંભળેલું છે એ એની અંદર રોપાય છે, અને જે સાંભળેલું છે એ ભાષા છે, બોલી છે. એટલે આપણે એમ કહીએ કે શિક્ષણનો અને ભાષાનો એમ નહીં, પણ માણસના જન્મથી જેનો અનુબંધ છે એ અનુબંધ ભાષાનો છે. કશુંક, એક નાનો અવાજ કે કોઈ મોટો ધડાકો કે કોઈનો વાલ ભર્યો શબ્દ કે કોઈનો આક્રોશ, આવી અનેક લાગણીઓ જેના કાનમાં સમજ્યા વગર અથડાય છે, એમાંથી ભાષા સંતાન સુધી પહોંચે છે, બાળક સુધી પહોંચે છે. એનો અર્થ એવો થયો કે તમારું પહેલું માધ્યમ જ શ્રવણ છે, શ્રવણેન્દ્રિય તમારી પહેલા શરૂ થાય છે, અને પછી તમારી આંખ ખુલે, બાળકની આંખ ખુલે ત્યારે એ દૃશ્ય તરફ વળે છે, એને ચો તરફ જોવાની ઈચ્છા થાય છે, અને એ ચકડ વકડ જોયા કરે છે. એટલે સાંભળેલું અને પછી જોયેલું અને પછી બોલેલું તો ઘણા સમય પછી. આપણને ખ્યાલ છે કે કાલું ખેલું બોલવાનું શરૂ થાય, પણ કિશન હું આપને એક વાત ચોક્કસ કહું કે સાયકોલોજી એવું નોંધે છે કે બાળક જન્મે ત્યારે જે સાંભળવાની શરૂઆત કરે છે, બોલાતા શબ્દો એના કાને પડે છે, ત્યારથી એક ન્યુરો લિંગ્વિસ્ટિક સિસ્ટમ બાળકમાં ડેવલપ થાય છે. જી હું થોડું સ્પષ્ટ કરું, આ શબ્દ ભલે અઘરો રહ્યો પણ વાત સીધી છે કે એમણે ઘૂઘરો શબ્દ સાંભળ્યો, પહેલા સાંભળે છે, ઘૂઘરો લઈ આવો તો ઘૂઘરો વગાડીએ, હી ઓર શી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ઘૂઘરો, પણ એ ઘૂઘરો શબ્દ એમાં પહોંચ્યો છે. અને પછી જ્યારે એ દૃશ્ય દ્વારા ઘૂઘરો જોવે, પોતાના હાથમાં પકડીને ઘૂઘરો વગાડે, ત્યારે આપણે જોઈએ છીએ કે એના હાવભાવમાં વગેરેમાં ફેરફાર થાય છે. સંતાન આનંદ પામવા માંગે છે, ઉમંગ આવે છે એને કે કશુંક થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે એની કોઈ સ્પષ્ટતા નથી, પણ કશુંક થઈ રહ્યું છે. એ કશુંક એ હકીકતમાં જન્મતા બાળકની અંદર રોપાતી ભાષાના બીજ છે. હવે આના દ્વારા જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે આગળ જે કોઈ કાર્ય થાય એમાં ભાષા તો સાથે જ રહેવાની. એ જરાક મોટું થયું, 6 મહિનાનું, 8 મહિનાનું, 1 વર્ષનું, ત્યારે આજુબાજુ લોકોને બોલતા સાંભળ્યા જ કરે છે, સાંભળ્યા જ કરે છે, અને એ ન્યુરો લિંગ્વિસ્ટિક સિસ્ટમની અંદર એક પ્રકારની પ્રતિલિપિ એના મનમાં બેસે છે, અને એ પ્રતિલિપિને પછી એ શોધ્યા કરે છે. અને 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 સાહેબ, એટલે એના એના જ કારણે મને લાગે છે કે બાળક વારાફરતી શબ્દો રિપીટ કરે છે જે સાંભળે છે. સાચી વાત છે, સાચી વાત છે. આપણે જેને જેને દૃઢીકરણ કહીએ છીએ, ગુજરાતીમાં એક શબ્દ છે દૃઢીકરણ, શિક્ષક મિત્રોને ખ્યાલ છે, જી રિપીટેશન.
યસ રિપીટેશન એટલે બ્લાઇન્ડ રિપીટેશન નહીં, પણ સમજ જેમાં ઉમેરાતી જાય એવું દૃઢીકરણ. પહેલી વખત જ્યારે સાંભળ્યું ત્યારે નહીં, પછી બીજે વખતે થોડું સ્પષ્ટ થયું, ત્રીજે વખતે વધુ સ્પષ્ટ થયું, અને પછી આપણને ખ્યાલ છે કે આપણું બાળક એની માં બોલે એના હોઠ ફફડતા જોઈને કાલા ઘેલા શબ્દો ઉચ્ચારવાની શરૂઆત કરે છે. એટલે કદાચ સૌને ખ્યાલ છે કે ભાષા શીખાય છે તો એ શ્રુતિથી શીખાય છે, અસર શ્રુતિ દ્વારા થાય છે અને એ છેક સુધી ચાલે છે. તમે ચરોતરમાં રહેતા હો અને તમે પ્યોર કાઠિયાવાડી હો તો 6 મહિના પછી તમારા બોલીની અંદર ચરોતરી શબ્દો આવી જાય. શીખ્યા નથી તમે, લઢણ નથી કર્યું, પણ કાનમાં પડ્યું, કાનમાં પડ્યું અંદર ગયું, ગયું એ તમારી ભાષા દ્વારા અભિવ્યક્ત થયું જાણે અજાણે. તમે કદાચ અંગ્રેજીમાં કાચા છો, પણ તમે અમેરિકા જાઓ, 6 મહિના 8 મહિના વર્ષ રહ્યો કે કોઈ વિદેશમાં જાઓ, અને જે શબ્દો પડશે એના ઉપરથી તમારું સાદું અંગ્રેજી પણ મોલ્ડ થતું જશે. ખરી એનો વાત. મિનિંગ એવો છે કે ભાષા એ શ્રુતિનો વિષય છે. મને ને તમને ખ્યાલ છે, કદાચ તમારા વખતે હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ જૂના સમયમાં તો શાળાની અંદર ઘાંટા પાડી પાડીને બોલવાનો જ આનંદ હતો. કવિતાઓ બોલાવવામાં આવતી, ઘડિયા બોલાવવામાં આવતા, અને ગળું ફાડીને બોલવાનું એટલે પૂરું જોશ તમારે બોલવામાં રાખવાનું. એક અનુલેખન એવું આવતું હતું જેમાં શિક્ષક બોલે અને તમે તમારી કોપી ખોલી, નોટબુક ખોલી અને બોલે એ પ્રમાણે લખો. આખી પ્રક્રિયા છે એ શ્રવણ દ્વારા થાય છે. અત્યારનો એક નવો પ્રયોગ હમણાં હું તમને નોંધું, જે ગુજરાતમાં બન્યો, તમને ખ્યાલ આવે અને વાત પૂરી થાય કે ભાષાને અને શિક્ષણને શું સમજવું. ગાંધીનગરની અંદર ટીચર્સ યુનિવર્સિટી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. એમણે આ કોરોનાને લઈને પોતાની સત્રાંત પરીક્ષા છે એને રદ કરવાને બદલે મૌખિક પરીક્ષા લેવાની શરૂઆત કરી, ઓનલાઈન મૌખિક પરીક્ષા. અને છેલ્લા થોડા દિવસોના પરિણામો એમ કહે છે કે એમાં પ્રશિક્ષાર્થી એટલે બીએડ થઈને શિક્ષક થવા નીકળનારો માણસ એન્જોય કરે છે. એના પ્રતિભાવો મીડિયાએ નોંધ્યા છે કે કેવું લાગે છે, તો કે ખૂબ મજા આવે છે. નાના હતા ત્યારે જે મૌખિક પરીક્ષા લેતા અને આનંદ આવતો, એવું જ અત્યારે લાગે છે. આ ભાષાનો અને શિક્ષણનો અનુબંધ છે. જી ભદ્રાયુભાઈ, મારે બહુ પાયાથી જ આ વાતને સમજવી છે. મારા માટે તો બહુ નવો વિષય છે જ, આપણા દર્શકો માટે પણ આને સમજવું એક નવો વિષય હશે. તમે બહુ સરસ વાત કરી કે મુખ્ય જે પાયામાં છે એ શ્રવણ રહેલું છે. તો પછી મને પ્રશ્ન તરત એવો થાય કે બાળક જ્યારે પોતાના માતા સાથે જોડાયેલો છે કે પરિવાર સાથે જ્યારે જોડાયેલો છે, તો પછી પરિવારની જાગૃતતા અને જવાબદારી કેટલી બધી વધી જશે? કારણ કે આપણે અજાગૃત થઈને ઘણા બધા શબ્દો કે ઘણી બધી વાતો એ રીતે મૂકી દેતા હશું. તો મને એવું લાગે છે કે જે કેવા અમારા શિક્ષકો પણ અમને કહેતા કે બાળક પેલી ગાળ શાળામાંથી શીખે છે. આ ઉદાહરણ ભલે થોડુંક આપણને ન ગમે એવું હોય, તો મારે આ જ એક પ્રોસેસ જાણવી છે કે અનેક શબ્દો, અનેક વાતો, અનેક અર્થઘટન પરિવારથી લઈને શાળા સુધીના વચ્ચેના ગાળામાં આપણે બાળક સુધી પહોંચતા હોય છે, તો પછી એમાં જાગૃત થવું કેટલું જરૂરી બની જશે? તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કિશન, કે આમ તમે જુઓ તો હું એવું માનું છું કે ભાષા પૂરતું નહીં, પણ માતા પિતા માટે સંતાન સાથેના કોઈ પણ વ્યવહારમાં પૂર્ણ જાગૃતતા જોઈએ, પૂર્ણ જાગૃતતા. હું તો એવું કહું કે જ્યારથી તમારા કન્સીવ થાય, બાળકને જન્મ આપવાની પ્રક્રિયાથી તમારી સજાગતા હોવી જોઈએ અને એ સજાગતા દિન પ્રતિદિન વૃદ્ધિ પામવી જોઈએ. કઈ સજાગતા? બાળક સાથે જોડાઈ રહેવાની. કેવી રીતે જોડાઈ રહેવાય? બાળક સાથે સમય પસાર કરાય. સમય પસાર કરવામાં શું કરવાનું? એમની સામે કશાક શબ્દો બોલવાના, એમની સાથે રમત ગમત કરવાની, એમને ઉછાળવાનું, એમને આનંદ આવે એવું જે કંઈ કરીએ એમાં તમારે જાગૃતતાથી જ કરવું પડે. તમે વાત કરી કે ભાઈ પહેલી ગાળ આપણે શાળામાંથી શીખીએ છીએ, જોકે હવે ગુજરાતમાં મને એવું માનવું છે કે કેટલાય ઘરમાં પણ એટલી બધી સુંદર રીતે છઠ્ઠી વિભક્તિ બોલાતી હોય છે
કે બાળકના કાનમાં પહેલા તો છઠ્ઠી વિભક્તિ મા બાપ ઘરમાંથી જ આપે છે. હું જ્યાં અત્યારના જ્યાં જ્યાં રહું છું ત્યાં આજુબાજુની વાતો સાંભળતો હોઉં એટલે મને ખ્યાલ આવે છે કે એકદમ અશુદ્ધ ઉચ્ચાર, બોલી પણ નહીં, જેને બોલી કહેવાય એ બોલી પણ નહીં, અને એમાં ન બોલવા જેવું. તમે ગાળ એટલે ગાળ કહીએ એમ ન બોલીએ આપણે, પણ મૂંગો મર એમ કહેવું, અથવા એમ કહેવું કે તને હું એક ઝાપટ ચોપડી દઈશ, આ પણ ગાળ છે. જી કારણ કે એ બાળક ઉપરનો એક ત્રાસ છે, એને ટેન્શનમાં મૂકવાની પ્રક્રિયા છે. એટલે જાગૃતતા દરેક સ્તરે જોઈએ, ખાસ કરીને ભાષા માટે તો અવશ્ય જોઈએ. જી સર, આ બે વસ્તુ પછી થોડાક આપણે આગળ જઈએ એટલે બાળક શાળા સુધી તો પહોંચી ગયો છે. હવે તમે જેમ કીધું કે બાળપણમાં ધીરે ધીરે જે શબ્દો કે જે દ્રશ્યો જોવે છે એનું અર્થઘટન ધીરે ધીરે થવા માંડ્યું છે, પણ હવે મને જે બીજો પ્રશ્ન લાગે છે એ છે કે બાળક ભણે છે શાળામાં અંગ્રેજી મીડિયમ, ત્યાં એને ફરજિયાત અંગ્રેજી બોલવું પડે છે, ઘરે એ ગુજરાતી ને અંગ્રેજી બંને બોલે છે. હવે એ જ્યાં ઘરની બહાર એના મિત્રો સાથે રમે છે, હવે તો આમ તો રમવાનું ઓછું થઈ ગયું છે, પણ તેમ છતાં એ જે માહોલમાં જાય છે ત્યાં એ પાછી બધી મિક્સ ભાષા બોલે છે, તો આની શું ભાષાકીય દ્રષ્ટિએ કદાચ વિકાસ થયો એવું માની લઈએ, પણ આની માનસિક અસર શું થશે? ના ના દોસ્ત, ભાષાકીય વિકાસ થતો નથી. આઈ એમ વેરી સોરી ટુ સે, લેશ માત્ર ભાષાકીય વિકાસ થતો નથી. તમે જે ઓકે પરિસ્થિતિ વર્ણવી એનું એક કારણ એ છે કે એની આજુબાજુ બોલાતી ગુજરાતી, એની આજુબાજુ બોલાતી અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષા પણ બોલનારો શુદ્ધ બોલતો નથી. આપણે ત્યાં તો હવે આ વોટ્સઅપની દુનિયા આવ્યા પછી આપણે ગુજરાતીના અંગ્રેજી સ્પેલિંગ પણ એવા બગાડી નાખ્યા છે. મને ઘણાના મેસેજ ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી આવે ત્યારે એમાં મળ્યા લખ્યું હોય તો MALYA લખાય, પણ એ MADYA મળ્યા એમ જ લખેલ છે. મોકલ્યા તો MOKALYA લખાય, એની બદલે મોકડિયા જ લખ્યું હોય છે. એટલે આપણે ભાષાને પ્રદૂષિત કરવામાં નંબર વન થયા. એ જેની આજુબાજુ બોલાય છે, બાળકની આજુબાજુ એ બોલાય છે. તમે કહ્યું હોય જો ગુજરાતી બોલાતું હોય તો વાંધો નથી, અંગ્રેજી બોલાતું હોય તોય વાંધો નથી, પણ નથી અંગ્રેજી બોલાતું, નથી ગુજરાતી બોલાતું. મને એમ તમને બહુ જાણીતી વાત એ ખ્યાલ છે, પણ ફરી એક વાર ટાંકું કે જી ઇંગ્લિશ મીડિયમમાં બેસાડીને પછી મા બાપ પોતાનો ઝંડો ઊંચો રાખવા માટે અથવા પોતાનો અહમ ટકાવી રાખવા માટે જે દુષ્ટ પ્રયાસો કરે છે એને આપણી ભાષાનું ખચ્ચર ઘાણ વાળ્યું છે. એક બહુ જાણીતી વાત છે જે તમે કદાચ જાણતા હશો કે એક માં છે એ સવારથી બાળકને સ્પેલિંગ પાકા કરાવે છે. હવે તમે સમજો, માં છે એ બિચારી ગામડામાં ઉછરેલી છે, પછી અહીંયા કોઈ નાનકડા ઘરમાં આવી કે મોટા ઘરમાં આવી, અને પછી હુંસાતુસીમાં ચડસા ચડસીમાં બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દીધું. બરાબર ઘરમાં કોઈ ઇંગ્લિશ બોલતું નથી છતાં બેસાડ્યું, એટલે એને સ્પેલિંગ પાકા કરાવે છે. અને માં પાછળ ફરતી જાય છે અને છોકરું દોડતું જાય છે અને સ્પેલિંગ બોલે, એમાં સ્પેરોનો એક સ્પેલિંગ બોલે છે, બેટા બોલ SPARROW બે વાર બોલ, છોકરું બોલે પછી ભાગે વળી માતા પાછળ ચાલે. આમ હુસાતુસીની અંદર અચાનક બાલ્કનીમાંથી ચકલી ઘરમાં આવે છે. એ ચકલી જેવી ઘરમાં આવે છે એટલે બાળક અંદર પડેલું શ્રુતિ વાળું મૂળ શબ્દ બોલે છે, મમ્મી મમ્મી ચકલી આવી. એટલે તાત્કાલિક માતા માતા કહે છે, અરે સવારથી તને એક માથાકૂટ કરું છું, આ સ્પેરો છે. એટલે બાળક ખુમારીથી કહે છે કે મમ્મી એમ કે ને કે સ્પેરો એટલે ચકલી, મને તો ચકલીની ખબર છે. બરાબર એટલે બન્યું છે એવું કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ન હોવા છતાં એકદમ રૂક્ષ ખોરાક આપણે પેટમાં નાખતા હોઈએ અને જેટલી સ્વાસ્થ્યને હાનિ થાય એટલી ભાષાને હાનિ થઈ રહી છે. અનફોર્ચ્યુનેટલી કિશન એવું છે કે બાળકનું તો કોઈ વિચારતા જ નથી, યસ બાળકને તો કોઈ પૂછતું નથી, એનો તો કોઈ વોઇસ જ નથી. ડારો છે, ધમકી છે, અમે નક્કી કરવાના. બાળક જન્મ્યા પહેલા એડમિશન લેવાનો ટ્રેન્ડ ગુજરાતમાં ચાલે છે.
બહુ અને સાચી વાત. ઇંગ્લિશ મીડિયમ માટેની હોડ છે, ગુજરાતી મીડિયમની શાળાઓ બંધ થઈ રહી છે, આ વાસ્તવિકતા છે. ભદ્રેવભાઈ, તો તમે જે વાત કરી કે અંદર પડેલું જવાનું નથી, એ આવી જ જવાનું છે, જેમ ચકલીને ઉદાહરણ આપીને તમે વાત કરી, તો પછી આટલી બધી માતૃભાષા માટે આપણે ચિંતા શા માટે વ્યક્ત કરીએ છીએ? કારણ કે મોટા ભાગના પરિવાર ઘરમાં તો ગુજરાતી જ બોલે છે આજે પણ. તમે તમે બહુ આશાવાદી માણસ છો, યુવાન છો, એટલે એટલા માટે કે તમે એમ કહો છો કે આપણે ચિંતા કરીએ છીએ. ચિંતા તો હું તમે બે જ કરીએ છીએ, કદાચ આમાં જોડાયેલા જે લોકો છે એ કરે છે, કારણ કે સાંભળે છે. અને પાછી ખૂબી શું હશે, તમે તપાસ કરશો તો કે આ જે વાત સાંભળતા હશે એ લોકો તો ગુજરાતી મીડિયમમાં ભણાવતા જ હશે. એટલે આ કેવું છે કે સ્કૂલમાં મને ને તમને અનુભવ છે કે આ મોડો આવનારો છોકરો એને બહાર ઉભો રાખે સ્કૂલની હા, બહાર, અને પછી આપણા આચાર્ય છે એ આપણને ભાષણ આપે કે કોઈ દિમોડા ન પડવું જોઈએ. હવે આપણે તો સમયસર અંદર આવી ગયા છીએ, પણ ભાષણ આપણે સાંભળવું પડે છે, ઓલો તો બહાર ઉભો છે. એટલે અત્યારે પણ એવું બને છે, ચિંતા કોઈને નથી સાહેબ. લેટ મી બી વેરી ફ્રેન્ક, એકદમ એકદમ નિખાલસ થાતે કોઈને ચિંતા નથી. આ ચર્ચાનો વિષય છે, સંવાદનો વિષય છે, ગમે છે તે વસ્તુમાં હા 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 કર્યા કરવાનું છે. એ તો હું તમને એક સાદું ઉદાહરણ આપું, મેં તો એવા અનેક કાર્યક્રમો એટેન્ડ કર્યા છે, અનેક પ્રોફેશનલ સિંગર્સને પાસેથી સાંભળ્યું છે, અને એની પાસે લોકો જૂના ગુજરાતી ગીતો ખાસ ગૌરાવે છે, ફરમાઈશ કરીને, તારી આંખનો અફેણી આ ગીત તો લગભગ લોકો ગૌરાવે અને એનું વંશમોર થાય. પણ એમાંથી જો બધાને અટકાવીને પૂછીને ઊભા કરો કે આ 300 માંથી કોના છોકરા ગુજરાતી માધ્યમમાં ભણે છે, તો તમને શૂન્ય મળશે. એટલે આપણે એમ કહેવામાં વાંધો નથી ભાઈ કિશન કે દંભી લોકો છીએ, એ ખરી વાત. દંભ કરવો આપણને ફાવે છે. એટલે મારે કિશન સાથે સ્પર્ધા કરવી છે, માટે મારા છોકરાને મારે અંગ્રેજીમાં મોકલી દેવું છે. હવે તમે જે વચ્ચે એક વાક્ય બોલ્યા કે ગુજરાતી ઇંગ્લિશમાં તો નથી, મા બાપ ઇંગ્લિશમાં નથી બોલી શકતા એટલું નહીં, તમે સર્વે કરો. હું તો સરકારશ્રીને પણ વિનંતી કરું કે એક ખાનગી સર્વે કરાવો કે ઇંગ્લિશ મીડિયમની કેટલીક સ્કૂલોની અંદર કેટલા ટીચર્સ ખરેખર ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવ્યા છે, તપાસ કરો. આ તો પછી આપણે જે એક ખરાબ કહેવત છે, એક બાવા બન્યા હે તો હિન્દી બોલ્યા વગર છૂટકા નહીં હે, એવી રીતે ઇંગ્લિશમાં ઠપકારવાનું. હું પોતે શિક્ષણમાં આટલા વર્ષો રહ્યો, મારો અનુભવ છે. પીટીએ એટલે પેરેન્ટ ટીચર મીટ જ્યારે થાય ત્યારે શરૂઆતની 5 મિનિટ એના આચાર્ય લેડી હોય એ ઇંગ્લિશમાં બોલે અને પછી આખી મીટિંગ હિન્દીમાં ચાલે. એટલે આપણે ત્યાં તો થયું છે શું કે ગુજરાતી નથી રહ્યું, ઇંગ્લિશ નથી રહ્યું, ફાયદો હિન્દીને થઈ ગયો. એટલે રિયાલિટી ઇઝ ધીસ કે આપણે લોકો બોલવામાં, કહેવામાં, વ્યગ્ર થઈને વાત કરવામાં હોશિયાર છીએ, અમલ કરવાનો વારો આવે ત્યારે આપણે એના વિશે કોઈ ધ્યાન આપતા નથી. જી, બહુ સાચી વાત કરી સર તમે, કે અમલ આપણે નથી કરી શકતા. પણ હું ન માત્ર પરિવારને દોષ આપું, હું સાથે શિક્ષકો, શાળા અને સરકારને પણ એના તરફ પણ થોડીક આપણે નજર કરીએ કે એ દિશામાં શું કામ થઈ રહ્યું છે. કારણ કે માતૃભાષા આટલા વર્ષો પછી, થોડાક જ તમે મારાથી વધારે જાણો છો કે ફરજિયાત ગુજરાતી કરવામાં આવે, તો આટલા વર્ષ સુધી શું સરકાર ને પણ ચિંતા નહોતી? હું કોઈ મુદ્દા ઉપર જવા નથી માંગતો, પણ મારે તમારી પાસે એ જાણવું છે, અને સાથે એક વાત એ પણ મારે જોડવી છે કે શું તમને આજે એવું લાગે છે કે જૂની અને નવી પેઢી, જે બે શબ્દો જોડી દેવામાં આવ્યા છે, એમની વચ્ચેના મોટા ભાગના પ્રશ્નોનું કારણ પણ ક્યાંક ભાષા છે, ક્યાંક ભાષાથી આવેલા વિચારો છે? અને જો આવું નવું ચાલ્યું તો શું આવનારા સમયમાં આપણી ભાષા નહીં હોય તો આ જનરેશન ગેપ બહુ મોટો થશે? તમે એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા છે મને, પણ મને યાદ રહ્યું એ પ્રમાણે હું જવાબ આપતો જાઉં કે આવી સ્થિતિ માટે માત્ર બાળક મા બાપને ન દોષ આપીએ, પણ બીજા બધા જે છે સ્ટેક હોલ્ડર્સ જેને કહેવાય જી એનું શું. મા બાપ મારી દ્રષ્ટિએ બાળક એ મારું છે, મારું, હું એનો બાપ છું, હું એની માં છું. એટલે પહેલો એના અંગેનો નિર્ણય લેવાનો,
સ્વાયત્તતા, નિર્ણય લેવાની સ્વાયત્તતા મને અને માત્ર મને છે. એટલે ખરી હું કદાચ તમે દોષનું વિભાજન કરો તો હું 75% દોષ તો મા બાપને જ આપું છું. પછી તમે 10 એક % દોષ છે એ સંચાલકોને આપો છો, કારણ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચલાવે છે, એ પણ યોગ્ય નથી ચલાવતા. આ હું બહુ ઓપનલી કહી રહ્યો છું, યોગ્ય નથી ચલાવતા. બરાબર એમાં છે. કોઈને કશો પ્રશ્ન થાય તો મારી સાથે અઠવાડિયું ફરી શકે, હું એને એવી શાળાઓમાં લઈ જઈ શકું કે જેના સ્ટાફ રૂમની અંદર ગુજરાતીમાં જ વાત થતી હોય, જેના ક્લાસની અંદર પણ ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ બોલાતું હોય. હું એવી સ્કૂલોમાં જઈને આવ્યો છું કે જ્યાં શિક્ષક, ઇંગ્લિશ મીડિયમનો શિક્ષક એવું કે આપણે આજે 9th મી પોએમ ભણવાના છીએ. 9th મી, TH અને મી બંને, આ સૌને ખબર છે, ધીસ ઇઝ ધ કન્ડિશન ઇન અવર સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ. એનું મૂળ કારણ છે સાહેબ. તમને હું એક સીધો પ્રશ્ન પૂછું કે સંચાલકો પછી સરકાર આવે, ગુજરાતની અંદર BEd એટલે કે શિક્ષક થવા માટેની તાલીમ એ ઇંગ્લિશ મીડિયમમાં આપતી હોય એવી કોલેજ કેટલી છે તમે મને કહો, ડેટા લઈ આવો. કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં જો શિક્ષકની નિમણૂક થવી જોઈએ તો એ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો હોવો જોઈએ, અને એમનું BEd એટલે કે શિક્ષકત્વની તાલીમ તો ઇંગ્લિશ મીડિયમમાં જ થવી જોઈએ. ગુજરાતમાં કેટલી કોલેજ છે જરા તપાસ કરો, અને આંકડો તમને મળે તો મને કહેજો. ભાગ્યે જ 2 કોલેજ છે આખા ગુજરાતમાં. ઓ હવે ટીચર્સ યુનિવર્સિટી આવી છે, શરૂઆત થઈ છે, પણ ત્યાં આ માધ્યમનો પ્રશ્ન તો રહે જ છે. કદાચ ગુજરાતનો છોકરો હોય એને તમે અંગ્રેજીમાં ભણાવો છો તો આ સંચાલક અને સરકારની વાત આવી. એક વસ્તુ તો નિશ્ચિત ને કિશનભાઈ, તમે મને કહેજો કે તમારે જો સાચી ચાઇનીઝ ભેળ ખાવી હોય તો એનો બનાવનારો ચાઇનીઝ હોવો જોઈએ કે નહીં? તમે ચલાવી લેશો? મદ્રાસી ઢોસા ખાવા છે તો તમારે એટલીસ્ટ એવો તો માણસ જોશે ને. આપણે ત્યાં તો એવું રેસ્ટોરન્ટ હોય કે જેમાં માગો તે મળે, પણ બનાવનારો એક નેપાલી હોય અને એ નેપાલી છે એ બધું જ સર્વ કરતો હોય. આવી જ સ્થિતિ અત્યારના આપણા શિક્ષણમાં બની છે. મને એવું લાગે છે કે બધાનો 5-10% સંચાલકોનો, 10% જેટલો સરકારનો, કારણ કે સરકાર આ નીતિમાં ફેરફાર નથી કરી રહી વર્ષોથી. તમારી એ વાત સાચી છે કે સરકાર ચલાવે છે, હજુ પણ હું તમારું ધ્યાન દોરું કિશનભાઈ, જી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આવ્યું એમાં પણ થોડો ભ્રમ પેદા કરવા માટે થઈને એવું કહેવામાં આવ્યું છે કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ અપાશે. અચ્છા તમે જો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એવા 3 ડ્રાફ્ટ NEP 2020 ના વાંચો તો એની અંદર પૂરેપૂરી ફ્લેક્સિબિલિટી આપી છે. અલબત્ત હું એવું માનું છું, તમારો જે છેલ્લો પ્રશ્ન હતો તે, કે સડનલી તમે એવું કહો કે હવે કાલથી બધું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં ચાલશે એ શક્ય નથી. નથી. ભારત છે વિવિધતાવાળો દેશ છે. અમદાવાદની અંદર જેના સંતાનો ભણે છે એમાં બંગાળીઓ છે, એમાં મહારાષ્ટ્રીયન છે, એમાં સાઉથ ઇન્ડિયામાંથી લોકો છે, એની માતૃભાષા અલગ છે, એનું શિક્ષણ તમે કેવી રીતે પૂરું પાડી શકશો? કોઈ કન્નડ કે મલયાલમ ભણવા માંગે છે, કેવી રીતે એની ફેસિલિટી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ઊભી કરશો? પણ આ તકે હું તમારું ધ્યાન દોરવા માંગુ કે આની વચ્ચેનો રસ્તો એક અમે અમલમાં મૂક્યો હતો, અને એ રસ્તો અમારી દ્રષ્ટિએ એકદમ સ્પષ્ટ હતો. હું માનું છું કે આ પ્રશ્નનો જવાબ મેં આપ્યો, એના પછીના પ્રશ્નમાં હું આનો કોઈ વાત હશે તો ડિટેલ લઈ લઈશ. તમારો નેક્સ્ટ જી પ્રશ્ન જી હોય તો મને કહો. જી જરૂર જરૂર. મારો જે હવે પ્રશ્ન છે એવો છે સાહેબ, કે અમારી જે જનરેશન છે એમાં મોટા ભાગનાને જે ફીલ થઈ રહ્યું છે, જે અનુભવાઈ રહ્યું છે, કે અંગ્રેજી નથી આવડતું એટલે એ લોકો એક નાનપ અનુભવે છે. બીજું કે ગુજરાતી પણ કદાચ નથી આવડતું તો એમને કઈ ફર્ક નથી પડતો બહુ ઝાઝો, પણ જે અંગ્રેજી નથી આવડતું એના કારણે જે તણાવ આવે છે કે ચિંતા થાય છે કે ડિપ્રેશન આવે છે, ડિપ્રેશન સુધીના પણ કિસ્સાઓ તમે ને હું જાણીએ છીએ, કે અંગ્રેજી ન આવડવાના કારણે કે પછી નોકરીઓમાં પ્રોબ્લેમ થવાના કારણે. તો આ જે એક માનસિકતા
આપણી ત્યાં, અને આ બહુ જૂનો પ્રશ્ન હવે તો થવા આવ્યો છે, પણ આ જે માનસિકતા યુવાનોમાં પણ હવે ધીરે ધીરે વધી રહી છે, તો એના માટે આપ શું માર્ગદર્શન આપશો? તમારી વાત સાચી છે. આ આ બહુ જલત પ્રશ્ન છે અને એના ઉપર આપણે કશુંક નીતિ વિષયક નિર્ણય લેવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ. મેં તમને જેમણે થોડી વાર પહેલા વાત કરી એ 2010માં જાન્યુઆરીની 30મી તારીખ, બરાબર આજે 29 છે, અને જાન્યુઆરીની 30મી તારીખે 2010માં અમે માતૃભાષા વંદના યાત્રા એવું શરૂ કર્યું. જી ગુણવંત શાહ આપણે સૌ જાણીએ છીએ, એમને એક ડિસ્ટર્બ કરે એવું દૃશ્ય જોયું ટીવી ઉપર. અને એ દૃશ્ય એવું હતું કે સાઉથ ઇન્ડિયાના કોઈ એકાદા સ્કૂલની અંદર એક બાળક, એક વિદ્યાર્થી ભૂલથી પોતાની માતૃભાષા બોલી ગયો, એટલે એને શિક્ષકોએ અને આચાર્યએ પકડી એના ગળામાં એક પાટિયું લટકાડ્યું અને પાટિયું લગાડીને એને માફી મંગાવી કે મારાથી ભૂલથી માતૃભાષામાં આ શબ્દો બોલાઈ ગયા છે, અને એને આખી સ્કૂલની અંદર ફેરવવા. આ દૃશ્ય જ્યારે ગુણવંતભાઈએ જોયું ત્યારે એને એમ લાગ્યું કે ધીસ ઇઝ ટુ મચ. કોઈ કદાચ, મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું, અંદર પડેલું બોલાઈ જાય તો એમાં કયો મોટો દ્રોહ થઈ ગયો. અને એમાંથી વિચાર આવ્યો અને ગુજરાતના ઘણા બધા સાહિત્યકારોને સાથે જોડીને અમે જૂનાગઢથી સુરત સુધીની, એટલે કે નરસિંહથી નર્મદ સુધીની, જૂનાગઢ એટલે નરસિંહ અને સુરત એટલે નર્મદ, નર્મદ. એવી માતૃભાષા વંદના યાત્રા અમે શરૂ કરી. હવે આ યાત્રાની વાત હું એટલા માટે કરું છું કે એમાં તમારા પ્રશ્નનો જવાબ છે. અને 6 ફેબ્રુઆરીએ ભગવતી કુમાર શર્માજીના અધ્યક્ષ સ્થાને એમનું સમાપન થયું સુરતની અડાજણ સ્કૂલની અંદર. આ આખું અભિયાન જે ચાલ્યું, અનેક શહેરોની અંદર અમે પહોંચ્યા, સભાઓ કરી, વિદ્યાર્થીઓ સાથે મળ્યા, માતા પિતા સાથે મળ્યા, બધાને બે બાબત સમજાવી. આ બે બાબત આપણે અમલમાં મૂકીએ તો હું માનું છું કે સરકાર માટે પણ અઘરું નથી, માતા પિતા માટે પણ અઘરું નથી. અમે એમ કહ્યું હતું કે ભાઈ તમે માતૃભાષામાં જ બાળકને ભણાવો એવું અમે સંશોધનના આધારે કહેવા માંગીએ છીએ. અમે એવા સંશોધન કરેલા કિશન, નાના પ્રકારના સર્વેસ કર્યા. બહુ નાનકડી વાત કરું, રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ માંથી 25-25 એવા ટોપ લેવલના સર્જન લીધા, ટોપ લેવલના 25 સીએ લીધા, ટોપ લેવલના 25 એજ્યુકેશનિસ્ટ લીધા, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લીધા, અને આ બધાને એક નાનકડી પ્રશ્નાવલી આપી અને એને પૂછ્યું કે તમે કયા માધ્યમમાં ભણ્યા છો, તમને આગળ વધવામાં શું તકલીફ પડી છે, અને પછી પૂછ્યું તમારા સંતાનો શેમાં ભણે છે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો એવરેજ 25માંથી 22 થી 23 લોકો માતૃભાષાના માધ્યમમાં ભણેલા છે. જે આજે કાર્ડિયાક સર્જરીની અંદર ટોપ ઉપર હોય, અથવા આજે સીએમાં જેનું ગુજરાતમાં નામ બોલાતું હોય, કે ઇન્ડસ્ટ્રીની અંદર જેનો ઝંડો વાગતો હોય, એ માણસ પણ માતૃભાષામાં ભણેલો છે. એટલે અમે લોકોને એવું કહેતા હતા કે અમે આ આધાર લઈને આવ્યા છીએ અને આધાર સાથે અમે એવું કહીએ છીએ કે તમે તમારા સંતાનને માતૃભાષામાં ભણાવો. માતૃભાષામાં ભણાવો સાથે અમારી એક વિનંતી છે, આ મહત્વનો મુદ્દો છે, કે તમારું સંતાન જે ગુજરાતી માધ્યમની શાળામાં બેસે એના આચાર્ય અને સંચાલકને તમે જઈને મળો અને તમે એને કહો કે ભાઈ અમે માતૃભાષામાં ભણાવવા બેસાડ્યું છે, પણ તમે એને અંગ્રેજી પહેલા ધોરણથી સુંદર રીતે ભણાવજો, અમારો આગ્રહ છે. કારણ અમારે અમારા સંતાનને અંગ્રેજી માટે ડિપ્રેશનમાં લઈ જવું નથી. પછી અમે બીજો વિકલ્પ આપ્યો કે આટલી વાત તમે ન માનવા તૈયાર હો, તમને એમ હોય ના અમારે તો અંગ્રેજી માધ્યમ ભણાવવું છે, તો ભણાવો, સંતાન તમારું છે, તમે નક્કી કરો કે એનું ભવિષ્ય આપણે ડામાડોળ કરીને એને ભવિષ્યમાં સ્ટ્રેસમાં નાખો જ નાખો, છૂટ છે. પણ ત્યાં અમારી વિનંતી છે કે ત્યાં પણ તમે તમારા સંચાલકો અને આચાર્યને જઈને મળો અને એને કહો કે પહેલા ધોરણથી એને સરસ મજાનું ગુજરાતી ભણાવજો, આ અમારી માગણી છે. આ મધ્યમ માર્ગ છે, બુદ્ધનો મધ્યમ માર્ગ છે, જેમાં આપણે કોઈ ભાષા પ્રત્યે દ્રોહ નથી કરતા, દ્વેષ નથી રાખતા, પણ પહેલા ધોરણથી હું તો એમ કહું કે શાળામાં જો નિષ્ફળ જાય
તો ગુજરાતી માધ્યમમાં કે માતૃભાષામાં ભણતો છોકરો એને ઘરની અંદર કેટલીક નાની નાની ટિપ્સ થી અંગ્રેજીની અંદર તમે સુપર કરી શકો. નાની ટિપ્સ બહુ સીધી છે, હું તમને કહું. દૂરદર્શન ઉપર આવતા અંગ્રેજી સમાચાર, હું બહુ ક્લિયર છું, દૂરદર્શન ઉપર આવતા અંગ્રેજી સમાચાર, બીજી ચેનલોમાં અંગ્રેજી સમાચાર આવતા નથી, એમાં બૂમબરાડ આવે છે, આક્ષેપો આવે છે, માટે નહીં. દૂરદર્શન ઉપર આવતા સીધા સાધા અંગ્રેજી સમાચાર દિવસમાં 2 વાર 3 વાર તમારું છોકરું ન સમજે તોય તમે એની ભેગા પલાઠી મારીને બેસો ને એને રોજ શાંતિથી સંભળાવો. તમારા ઘરની અંદર અંગ્રેજી છાપું મગાવો ને એને ફોટો ક્લિપ હોય એની નીચે લખેલું વાંચી સંભળાવો. માનો કે 9 સિંહનો એક ફોટો આવ્યો અને 9 સિંહનો ફોટો જો તમારું બાળક જોશે, નીચે વાંચશે, તો એને લિંક થશે કે આ 9 લાયન્સ, એટલે ખ્યાલ આવશે, ગણશે. બસ આ પ્રેક્ટિસ રાખો. તમારે જરાય મિક્સ ભાષા બોલવાની જરૂર નથી, પણ અંગ્રેજી પ્રત્યે તમારો દ્વેષ ન હોવો જોઈએ. અંગ્રેજી બોલે તો કેમ બોલ્યો એવું જો કરો તો અંગ્રેજીનો લોસ પડવાનો છે. હું એવું માનું છું કે આ 2 માર્ગને લોકોએ બહુ સારી રીતે સ્વીકાર્યા હતા, પણ એ 2010ની વાત હતી. ફરી એકવાર 12 વર્ષ વીતી ગયા એટલે એ પેઢી બદલાઈ ગઈ, અને પેઢી ફરી એકવાર ઓલા ઘાંચીના બળદની જેમ સંતાનને ઇંગ્લિશ મીડિયમના ખીલે બાંધવા મંડી છે, અને ગુજરાતી તરફ પણ કોઈ ધ્યાન આપતું નથી, સરકાર પણ નથી ધ્યાન આપતી. હું તમને રેફરન્સ કરું ભાઈ કિશન, જી આજના મિડડે ની અંદર મુંબઈ મિડડેમાં આપણા સરસ મજાના ગુજરાતી કલાકાર જેને પદ્મશ્રી મળ્યું છે, એ મનોજ જોશીનો લેખ છે, વાંચવા જેવો છે. અને એણે કહ્યું છે કે સરકારી જાહેરાતોમાં, સરકારના બોર્ડમાં આપણે શુદ્ધ ગુજરાતી ન લખી શકીએ, કેમ આવું બને છે? આપણા બોલાતા શબ્દોની અંદર શુદ્ધતા હોવી જોઈએ, ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. આપણે ઘણા લોકો એવું કે કેવી તમે ચીકણાશ ન કરો, ભાષા કઈ મરી નહીં જાય. આ મારી દ્રષ્ટિએ આડંબર છે. આવું બોલવું સારું લાગે એટલે લોકો બોલતા હોય છે. તમારી આજુબાજુ ગુજરાતીમાં સાચી વાત કરનારા લોકો શોધજો, 10માંથી તમને 4 મળે તો ગુજરાતીને કાંઈ નહીં થાય એમ માનજો. બહુ સરસ અને બહુ સાચું માર્ગદર્શન સર આપે આપ્યું, અને મને એવું હવે લાગે છે કે ફરી એકવાર ડિજિટલ માધ્યમથી આપણે માતૃભાષા વંદના યાત્રા કરવાનો સમય કદાચ આવી ચૂક્યો છે. પણ હવે વેરી આપણી ગુડ, પાસે વેરી પ્લેટફોર્મ ને માધ્યમ ઘણા બધા છે, અને પરિસ્થિતિ પણ હાલની એવી છે કે આપણે આ ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચી શકીએ, અને ખરા અર્થમાં માતૃભાષા વંદના યાત્રાની એક નવી શરૂઆત જરૂરથી થવી જ જોઈએ. છેલ્લો પ્રશ્ન આપને પૂછવો છે, દરેક વ્યક્તિ જે મુદ્દા પર અટકી જાય છે, આપણે હોઈએ કે બીજા બધા જ હોઈએ, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, અને એ જ છે કે એના પ્રશ્નનો જવાબ જે મારે તમારા માધ્યમથી જોઈએ છે કે શું ફરક પડશે કે શું નુકસાન થશે જો માતૃભાષા લુપ્ત થઈ જશે તો. કેટલાક પ્રશ્નોના જવાબ સમય આપતો હોય છે, એનો જવાબ આપણે નથી આપી શકતા. એક સાદી વાત કહીએ કે આ અત્યારે જે હું ને તમે ચિંતા વ્યક્ત કરીએ છીએ એ કઈ આજકાલનું નથી, છેલ્લા 25, 30, 35 વર્ષથી આ પ્રકૃતિ ચાલી છે અને એ આપણને દેખાય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ દિવસે ને દિવસે વધતી જાય, એના ફી નિયમનમાં કોઈનું નિયમન ન હોય, એ લોકોની બધી જ ગોઠવણ હોય, અને છતાં તમારે ત્યાં કચરા પોતા કરવા આવનાર સ્ત્રી છે, માતા છે, એને પણ અભડક હોય કે હું મારા દીકરાને અંગ્રેજી માધ્યમમાં ભણાવું તો મોટો સાહેબ થાય. હું એવું કહેવા નથી માંગતો. કેટલા મોટા સાહેબો સારું અંગ્રેજી બોલે છે અત્યારના એ મને ને તમને ખબર છે. એ લોકોને 2 બગડ્યા છે, એવું નથી કે આપણા જ બગડે છે. પણ મુદ્દો એ આવીને ઉભો રહે છે કે આપણે લુપ્ત થઈ જશે એની ચિંતા ન કરીએ, પછી શું થશે એની ચિંતા ન કરીએ. પરિણામ છે મારી ને તમારી પાસે. હમણાં મેં થોડી વાર પહેલા તમને કહ્યું કે શુદ્ધ ઉચ્ચારણથી ગુજરાતી બોલાતું હોય એવા 10માંથી 3 મળે તો કે જોઈ પરિણામ છે કે લુપ્ત થઈ રહ્યું છે. તમારું સંતાન પરદેશ જતું રહેશે, પછી તમે એની સાથે ઇંગ્લિશમાં જ કેમ વાત કરો, માતૃભાષામાં કરી શકો. આનો પ્રચાર અને પ્રસાર ધર્મમાં જેમ આપણે
ગાંડા થઈને લાગી પડીએ છીએ, એમ લાગી પડીને કરવો જોઈએ ધર્મમાં. એટલે હું આદર સાથે કહું, કથાના સંતો મોરારી બાપુ પોતાની દરેક કથાની અંદર કહે છે, વિદેશની કથાઓમાં તો ખાસ યાદ રાખીને કહે છે કે ભાઈ અહીંયા તમારે અંગ્રેજી ભણવું પડે તો ભણજો, પણ તમે ઘરમાં એની સાથે દાદા દાદીની, નાના નાનીની, એ સમયના તમારા સંઘર્ષની બધી જ વાતો ગુજરાતીમાં કરજો. આજે બન્યું છે કેવું કે આ અંગ્રેજીએ વચ્ચે એક સ્પીડ બ્રેકર મૂકી દીધું, પરિણામે ઘરની અંદર આપણું પ્રત્યાયન એટલે કે વાતચીત, કોમ્યુનિકેશન અટકી ગયું. મા બાપ તરીકે હું મારું પુરાણી વાત અંગ્રેજીમાં કહી નથી શકતો, એટલે હું કહેતો ન, પરિણામે બે પેઢી વચ્ચે અંતર થાય છે. અને એ અંતરમાં ક્યારેક પેલો સેફ્ટી વાલ ખુલે એમ જો માં કે બાપ કે દીકરા તને ખબર છે અમે કેટલો હેરાન થઈને તને ભણાવ્યો છે, ત્યારે દીકરાને ન એવું લાગે કે ના મને નથી ખબર. કેમ નથી ખબર? તો હું પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં છું એટલે મારી સાથે બધા વાત કરે એ ઇંગ્લિશમાં કરવી જોઈએ. આ પેઢીનો ગેપ છે સર. હું ફરી એકવાર ઉલ્લેખ કરું, ગુણવંત શાહે પોતે એવું કહ્યું છે, જે માતૃભાષા માટે સતત ચિંતિત છે એમણે પોતે એમ કહ્યું છે કે મારા દીકરાનો દીકરો કે મારી દીકરીની દીકરી, મારી ત્રીજી પેઢી મારા લખેલા નિબંધો સ્પષ્ટ રીતે વાંચી ન શકે એવા દિવસો હું જોઈ રહ્યો છું. હવે આપણે કેમ કહેવું કે ચિંતા કરવાની જરૂર નથી? એક વર્ગ છે પણ એ અલાયદો વર્ગ છે, અને એને બધા જુદો વર્ગ ગણે છે કે જે આવી માથાકૂટમાં પડ્યો છે, ના ના ગુજરાતીમાં આમ કરવું જોઈએ, માતૃભાષા ટકાવવી જોઈએ, વગેરે વગેરે. પણ હું એટલું તો ચોક્કસ કહું કિશન કે આજથી વર્ષો પછી ઘણો ફર્ક પડશે. હા, એક ભય છે પેરેન્ટ્સને, ખાસ કરીને મમ્મીઓને બહુ ભય છે કે કોમ્પ્યુટર તો ઇંગ્લિશમાં હોય તો એ અંગ્રેજી નહીં ભણે તો શું થશે, કેમ આવડશે? એટલા માટે તમે વિકલ્પ આપ્યો છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં, અને માતૃભાષામાં ભણાવો કે અંગ્રેજી એક વિષય તરીકે થવું જ જોઈએ એવો તમારો સ્પષ્ટ આગ્રહ. અંગ્રેજીને નેગ્લેક્ટ નહીં કરીએ પણ એનો ઉધામો પણ નહીં કરીએ. આવડે ન આવડે તો પણ જો જો બારીમાંથી સ્કાય દેખાય એવું બોલવાની જરૂર નથી, આકાશને આકાશ રહેવા દો, સમજાય એવી ભાષામાં બોલો, એમાં તમે નાના ન થઈ જાઓ. પણ માતૃભાષાનો મોટામાં મોટો લોસ અથવા આપણને ખોટનો ધંધો એ થશે કે આપણું પુરાણું બધું જ સાહિત્ય, આપણે જેને કહીએ કે આપણે વાંચીને મોટા થઈએ છીએ, એ વાંચી શકવાની પ્રક્રિયા અત્યારના સંતાનો ધરાવતા નથી. મારી આજુબાજુમાં એવા ઉછરેલા સંતાનો છે કે જેને તમે કોઈ ગુજરાતી પુસ્તક સજેસ્ટ કરો તો એમ કે છે આઈ એમ સોરી હું નહીં વાંચી શકું. કેમ નહીં વાંચી શકું? મને નહીં ફાવે. આ મોટો લોસ છે, આ મોટામાં મોટો લોસ છે. હું એવું નથી કહેતો કે શાસ્ત્ર ગુજરાતીમાં, ના એવું નથી કહેતો, પણ તમે વિનય સંતાણીની પ્રિયજન નહીં વાંચી શકો, કેવડો મોટો ખોટનો ધંધો છે. તમે ટીન એજમાં છો અને તમે પ્રિયજન ના વાંચો તો તમારા બે વહાણ ડૂબ્યા જેટલો લોસ છે. તમે નરસિંહને વાંચો કે બીરાની વાત વાંચો એવું નથી કહેતો, વાંચો તો ઉત્તમ, પણ તમે વિનોબાજીને નહીં વાંચી શકો. અઘરી લાગતી ગીતા, ગીતા પ્રવચનો દ્વારા વિનોબાજીએ ગળે ઉતરે એમ શીરા જેવી બનાવીને આપી એ તમે નહીં વાંચી શકો, કારણ તમે ગુજરાતી ભાષાથી દૂર જતા રહ્યા છો. આ મોટો ખોટનો ધંધો છે. તમે જે થોડી વાર પહેલા બોલ્યા આ નથી વાંચતા એટલે એનું કઈ આચરણમાં આવતું નથી, એટલે આચરણનો મોટો ગેપ મા બાપ અને સંતાનો વચ્ચે પડે છે. મને એવું લાગે છે કે આ એવડી મોટી ખોટ છે કે માતૃભાષા લોપ થઈ જશે ને એવું ચિંતા કરવાને બદલે મારી પેઢીમાં, મારા કુટુંબના આખા વારસામાં, મારા દાદાની વાતો, મારા નાના બાપુની વાતો, મને નાની કહેતી હતી એવી વાત વાર્તાઓ હવે સાંભળવા ન મળે એ મોટો લોસ છે. બહુ સાચી વાત કરી. મને લાગે છે કે આપણી આ વાતને એક નાની વાતથી મારે અંત કરવી છે, પૂર્ણ કરવી છે, કે જેમ આપણે અમારી જનરેશન જેમ મૂંગી ફિલ્મો જોવે છે અવાજ વિનાની, અને એ દ્રશ્ય એને કેવું લાગે 2 મિનિટ પણ એ જોઈ ન શકે, મને લાગે છે કે જો આ પરિસ્થિતિ રહી તો આપણી વચ્ચે સંવાદ જ બંધ થઈ જશે ને આપણે બધા જ ક્યાંક અવાજ વિનાના થઈ જશું. તો
અમારી નવી જનરેશને જલ્દી સ્પર્શી શકશે કે મ્યુટ ફિલ્મો કેવી લાગે છે, તેવી રીતે આપણે મ્યુટ ન થવું હોય તો આપણી ભાષા સુધી પહોંચવું પડશે અને બહુ સારી રીતે ને બહુ સમજણ પૂર્વક આપણે આપણી ભાષા તરફ જઈએ. ભદ્રાયુભાઈ બહુ જ મજા આવી. ખરા અર્થમાં મેં શરૂઆતમાં જે વસ્તુઓ કીધી એ આજે અમને જાણવા મળી અને બહુ જ નિખાલસ પૂર્વક અને પ્રામાણિકતા સાથે આપે વાત કરી. માતૃભાષા અભિયાન પર આપનો કીમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને એક સંવાદ કર્યો. મને બહુ આશા છે કે આપણા આ 40 મિનિટના સંવાદમાં કોકને ક્યાંક એક વિચાર બીજ મળશે. અને જતા જતા એટલું જરૂર કહીશ કે કોઈને ગણિત ફાવે તો કોઈને ગીત ફાવે, એ મને મારી માતૃભાષા પણ ફાવે તો ક્યાંક અંગ્રેજી પણ કોકને ફાવે. ખૂબ ખૂબ આપનો આભાર. હું એવું કહેવાનું ભાઈ કિશન પસંદ કરીશ જી જી જરૂર. કે જેમને માતૃભાષા અથવા તો ગુજરાતી પ્રત્યે અંદરથી પણ લગાવ છે, એના માટે એટલું બધા માધ્યમો અત્યારના અવેલેબલ છે કે એને કઈ કરવાની જરૂર નથી. હાલરડા તમારને નથી આવડતા, કઈ વાંધો નહીં, ગુજરાતીમાં હાલરડા છે. તમે સુંદર મજાની વાત તમારે કરવી છે તમારા સંતાનોને અને તમને નથી ફાવતી, કઈ વાંધો નહીં, ગુજરાતીની અંદર વિડીયો છે. હું છું વાર્તા કહેનારો એમ કરીને એક પ્રાધ્યાપક ભાવનગર યુનિવર્સિટીનો, દિગ્પાલ સિંહ કરીને, રોજ તમારા મોબાઈલની અંદર એક વાર્તા મોકલે છે. પ્રતિલિપિ નામની એક મોટી ચેનલ છે જેણે લગભગ લાખોની સંખ્યામાં ગુજરાતીમાં વાર્તાઓ અપલોડ કરી છે. એને એમ હતું કે વાંચતા કોઈ નહીં હોય તો એટલે એને ઓડિયો શરૂ કર્યું છે. જી તમને જાણીને આશ્ચર્ય થશે કે પોડકાસ્ટ જેવું માધ્યમ મને ને બિલકુલ. તમને કોઈ જલસાને આપણે યાદ સંજોગોમાં, કરવું જોઈએ, હા, જલસો એક કોઈ એપ્લિકેશન. પણ તમે જેટલી પ્રક્રિયાઓ જો ગુજરાતી ડોટ કોમ કે અનેક, એની અંદર રેડી મટીરિયલ અવેલેબલ છે. જેવું ગઈકાલે નહોતું, યસ મારી નાનીમાં મને વાર્તા કહેતી હતી પોતે બનાવતી, પણ અત્યારના તો આજુબાજુ પુષ્કળ ખજાનો છે, એ ખજાનાનો ઉપયોગ કરીએ તોય કોઈ ચિંતાનું કારણ નથી. હાથવો બી ટેકનોલોજી છે, ટેકનોલોજીએ કાંઈ આપણને હેરાન નથી કર્યા. જો ટેકનોલોજીનું સેવન કરતા આવડે તો ટેકનોલોજી તો આંબળાના મુરબ્બા જેવી છે. વાહ વાહ વાહ, બહુ સારી વાત અને બહુ સાચી વાત કરી. ભદ્રેવભાઈ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આવી રીતે જ ક્યાંક ચર્ચા કરીશું, સંવાદ કરીશું ને એમાંથી એક નવી દિશા અને નવા વિચાર તરફ જઈ શકીશું. ત્યાં સુધી દરેક દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આપણી સાથે સતત એ લોકો જોડાયા અને આ સંવાદમાંથી કંઈક એમને પ્રાપ્ત થયું હશે. જી સર, ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર મળીશું એક આવા જ નવા પ્રોગ્રામમાં, કોઈ નવા પ્રકલ્પમાં. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ દોસ્ત, આભાર.